નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાંથી ઇકો ગાડી વડોદરા ભાડે લઈ જઈને તેના સાયલેન્સર બદલી નાખવાનું કૌભાંડ બહાર આવતા તે અંગેની ફરિયાદ બોડેલી પોલીસ સ્ટેશનમાં ન થતા બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કોરોનાને લઈને અનેક ધંધા રોજગાર પડી ભાગી, ત્યારે વલસાડનો જીમનો ધંધો પણ પડી ભાગવાને આરે છે, જેને લઈને જીમ સંચાલકો દ્વારા પણ છૂટછાટ મળી શકે તેવી માંગ કરવામાં આવી રહી છે. જેતપુર નગરપાલિકાના મહિલા સદસ્ય આજે નગરપાલિકામાં રોડ રસ્તા બાબતે મહિલાઓની રેલી લઈને આવ્યા, ત્યારે ચીફ ઓફિસરને આવેદન પત્ર આપ્યું. આજે 8 જૂનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસી માટે પુનઃ ખુલ્લું મુકાયું. પ્રથમ દિવસે 209 ઓનલાઈન બુકિંગ થતા પ્રવાસી માટે SOV પર દોડી આવ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર પુલ પર આવેલા મેઇન કેનાલના 6 માસમાં ગંડાળાના સ્લેબના સળિયા દેખાવા લાગ્યા. તંત્રને કોન્ટ્રાક્ટની મિલીભગતની પોલ ખુલી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બોભામાં દૂધ મંડીમાં રાત્રિ સમયે અજાણ્યા તસ્કરો દ્વારા દૂધ મંડીના તાળા તોડીને 20 લાખની ફિક્સ ડિપોઝિટના સર્ટિફિકેટ સહિત રોકડ રકમની ચોરી કરીને પ્લાન થતા પોલીસ ફરિયાદ થતા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુદરા ખાતે ખેડૂત સાથે લાઈફ પેન્શન પ્લાન પોલિસી પ્રીમિયમ ભરવાનું કહીને 22,515ની સરખી લેતા ખેડૂત દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 2 અજાણ્યા મોબાઈલ નંબર તથા 1 બેંક એકાઉન્ટ નંબરના માલિક સહિત કુલ 3 વિધ પોલીસ ફરિયાદ થઈ. ફ્રી વેક્સિન અનાજ વિતરણથી સરકારને કરોડોનો ખર્ચો થશે. ટીમ ઇન્ડિયાને 20 દિવસ માટે મળશે બાયો બબલમાંથી બ્રેક. વેક્સિનેશન માટે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન. યોગી સરકારે કોરોના કર્ફ્યુ હટાવવાનો નિર્ણય કર્યો. સુરતમાં ધોધમાર વરસાદ પડતા તંત્રની ખુલી પોલ. ઉત્તર કોરિયાના સનકી તાનાશાહનું નવું ફરમાન. હું પણ લગાવીશ ભારત સરકારની વેક્સિન, અખિલેશ યાદવ. ફ્રેન્ચ ઓપનના જ્વેરોનો નિશિકોરી સામે આસાન વિજય. સહારા ઇન્ડિયા પરિવારના માલિક પર બનશે ફિલ્મ. પુણેમાં સેનેટાઇઝર કંપનીમાં લાગી આગ, 18 ભૂંચાયા. સુપર ફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરે છે અને સમાચાર માટે જોતા રહો ZSTV. We'll be right back.